નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જિજ્ઞાસા મેડમ રાધિકા સ્કૂલ દ્વારા આયોજિત ઘર બેઠા શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બાળ મિત્રો, તમે મેળામાં તો ગયા જ હશો. બધાને મેળામાં જવું ખૂબ જ ગમે છે, મને પણ ગમે છે. મેળામાં શું હોય, ઘણા બધા લોકો હોય છે, ચકડોળ હોય છે, મીઠાઈ હોય છે. તમને શું ગમે છે મેળામાં? મેળામાં બાળકોને શું ગમે છે? રમકડા ગમે છે. તો આવો જ એક ધોરણ 2 નો પાઠ આટલા બધા રમકડા વિશે આપણે અભ્યાસ કરીશું. બાળ મિત્રો, ચાલો હું તમને એક રમકડા વિશેનું ગીત સંભળાવું છું. મજા આવીને બાળ મિત્રો ગીત સાંભળવાની? તો હવે હું તમને એક વાર્તા કહીશ. એક હતા રૂપેશ કાકા. રૂપેશ કાકાને બાળકો ખૂબ જ ગમે.
રૂપેશ કાકાના સંતાનો અમેરિકા ગયા પછી તેમને ક્યાંય ગમતું ન હતું. રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા, તો તેમણે બાળકોને બોલાવવા પોતાના જ ઘરમાં રમકડા ગોઠવ્યા અને પોતાના ઘરને ટોય હાઉસ એવું નામ આપી દીધું. રૂપેશ કાકાના ઘરે ઘણા બધા બાળકો રમવા આવતા હતા. બાળકોને બોલાવવા માટે રૂપેશ કાકાએ બાળકો માટે એક રમકડું દઈ જાઓ અને બે રમકડા આપી જાઓ એવી એક કાળા પાટિયા ઉપર લખ્યું. અક્ષય અને શ્રીકાંત બંને પાકા મિત્રો હતો. અક્ષયને આ રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ જ ગમતું હતું. એ ઘણીવાર ત્યાં રમવા જાય, પણ શ્રીકાંત ત્યાં ન જાય અને પોતાના મોબાઈલમાં જ રમ્યા કરે. એક વખત અક્ષય પોતાનું વિમાન લઈ અને રૂપેશ કાકાને આપ્યું અને પોતા ત્યાંથી બે રમકડા જેસીબી અને બોલતો વાંદરું લઈ આવ્યો. પછી અક્ષય ઘરે આવી અને શ્રીકાંતને એ બોલતો વાંદરો આપ્યો, પણ શ્રીકાંતે તે લીધો નહીં, એ તો પોતાના મોબાઈલમાં જ રમતો હતો. પછી થોડીક વાર પછી જોયું તો એ વાંદરો બોલતો હતો, તો શ્રીકાંતને થયું કે લાવતો એ વાંદરો જો. તો અક્ષય શ્રીકાંત જેવું કે એવું જ એ વાંદરો સામે બોલતો હતો. શ્રીકાંત ગુસ્સો કરે તો સામે વાંદરો પણ ગુસ્સો કરે. શ્રીકાંત જે બોલે એ વાંદરો સામે બોલતો હતો. શ્રીકાંતને આ રમકડું ખૂબ જ ગમી ગયું, એટલે તે પોતાનો મોબાઈલ સાઈડમાં મૂકી અને રમવા લાગ્યો. શ્રીકાંત અને અક્ષય રૂપેશ કાકાના ટોય હાઉસે જાય છે અને શ્રીકાંત પોતાનો મોબાઈલ ત્યાં આપી દે છે અને બે રમકડા લઈ આવે છે, એક પોપટ અને એક ગથલોડિયા મારતું એક ગલુડું લઈ આવે છે. એક વખત રવિવારે અક્ષય, શ્રીકાંત અને શ્રીકાંતની બેન રૂચા આવી જ રીતે રૂપેશ કાકાના ટોય હાઉસે જાય છે. ઘણા બધા રમકડા ત્યાં હતા, આખું ઘર રમકડા જ રમકડા હતું. ચાવીવાળા રમકડા, આકાશમાં ઉડતા રમકડા, દિવાલ પર ચડતા રમકડા, આવા ઘણા બધા રમકડા હતા. રૂચા તો પોતે ટીચર બની અને બધા જ રમકડાને ભણાવવા લાગી અને રૂચા જેમ બોલે એમ સામે વાંદરો બોલવા લાગ્યો. તો રૂચાએ એમને ક્લાસની બહાર કાઢી મૂક્યો. અક્ષય અને શ્રીકાંત બંને સાપસીડી વડે રમતા હતા. એક બારીએ એક કબૂતર આવ્યું, તો રૂચાએ તે કબૂતર જોઈ અને તેને પકડવાનું કર્યું, પણ તે કબૂતર આકાશમાં ઉડી ગયું અને બધા લોકો હસવા લાગ્યા. મજા આવીને વાર્તા સાંભળવાની બાળ મિત્રો, તો ચાલો હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ જઈએ. રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું? કોણ જવાબ આપશે? વેરી ગુડ. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા ગયા પછી રૂપેશ કાકાને ક્યાંય ગમતું ન હતું. રૂપેશ કાકાના ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા? કોણ બોલશે હવે? સરસ. રૂપેશ કાકાના ટોય હાઉસમાં ચાવીવાળા, આકાશમાં ઉડતા અને દિવાલ પર ચડતા રમકડા હતા. રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી અક્ષય ક્યાં બે રમકડા લઈ આવ્યો હતો? ચાલો ચાલો જવાબ આપો મને. સરસ. રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી અક્ષય બે રમકડા લઈ આવ્યો હતો, એક જેસીબી અને બીજું બોલતું વાંદરું. કાળા પાટિયા પર શું લખેલું હતું? હા, કોણ બોલે છે? વેરી ગુડ. કાળા પાટિયા ઉપર એમ લખેલું હતું કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ. અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? અક્ષય અને શ્રીકાંત બંને સાત સીડીની રમત રમતા હતા. બાળ મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.